ભગવાન અંતર્યામી છે સર્વોપરી છે કરતા હરતા છે અને વળી જે કરતા હશે તે બધું બરાબર જ કરતા હશે તે આપણે વસોના અવલબાઈના જીવન પરથી જાણીએ અવલબાઈનું લગ્ન વસોમાં વિપ્ર સત્સંગી વિપ્રવાલાધ્રુની સાથે કરવામાં આવ્યા હતા મહારાજ ચરોતર પ્રદેશમાં વિચરણમાં હોય ત્યારે વસો અવશ્ય જ હતા વિપ્ર ઉલ્લેખ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણના ચુમ્માલીસ માં નીચે પ્રમાણે છે

ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી ગામ વસોના વિપ્ર વાલાદ્રુ તેમણે પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ દેહ અને દેહના સંબંધીને વિશે અહમ મમત્વપણાના ઘાટ થાય છે તે કેમ ટળે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એ તો એ જીવને વિપરીત ભાવના થઈ છે જે પોતાને દેહ તકી પૃથક જે જીવાત્મા તે રૂપે નથી માનતો ને દેહરૂપે માને છે અને એ જીવાત્માને વિશે દેહ તો કેવી રીતે વળગ્યો છે તો જેમ કોઈક પુરુષ હોય તેને દરજીને ઘરે જઈને ડગલો શિવાડીને પહેર્યો ત્યારે તે એમ માને જે દરજી તે મારો બાપ છે ને દરજણ તે મારી માં છે એમ જે માને તે મૂર્ખ કહેવાય તેમ આ જીવને આ દેહરૂપ જે ડગલો તે ક્યારેક તો બ્રાહ્મણને બ્રાહ્મણી થકી ઉત્પન્ન થાય છે અને ક્યારેક તો નીચ જાતિમાંથી ઉત્પન્ન થાય છે તથા ચોરાશી લાખ જાતિ થકી દેહ ઉત્પન્ન થાય છે તે દેહને વિશે પોતાપણું માને અને દેહના મા બાપ ને પોતાના મા બાપ માને તે મૂર્ખ કહેવાય અને તેને પશુ જેવો જાણવો અને લાખ જાતમાં જે પોતાની બહેન દીકરીઓ અને સ્ત્રીઓ છે તે પતિવ્રતાનો એક ધર્મ પાળતી નથી માટે જે એવા સગપણને સાચું માને છે તેને અહમત્વના ઘાટ કેમ ટોળશે અને આવી રીતની સમજણ વિના જન્મભૂમિની જે દેશવાસના તે ટાળવી ઘણી કઠણ છે અને જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ વૃથ્થા છે અને જ્યાં સુધી વર્ણનું કે આશ્રમનું માન લઈને ફરે છે ત્યાં સુધી એને વિશે સાધુપણું આવવાનું નથી માટે દેહને દેહના સંબંધીને વિશે અહમમત્વનો ત્યાગ કરીને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને સર્વ વાસનાનો ત્યાગ કરીને સ્વધર્મમાં રહ્યો થકો જે ભગવાનને ભજે છે તે સાધુ કહેવાય છે અને જેને એવું સાધુપણું આવ્યું તેને તો પુરુષોત્તમ ભગવાનને કાંઈ છેટું રહેતું નથી અને બીજું સર્વે થાય પણ એવી સાધુતા આવી તો ઘણી કઠણ છે વિપ્ર વાલાધ્રુ જ્ઞાનસભર પ્રશ્ન મહારાજને ગમ્યો તેથી તેમણે આ પ્રશ્નોનો જવાબ સવિસ્તાર સમજાવ્યો વાલાધ્રુને ત્યાં સંતાન ન હોવાથી અવલભાઈ વાલાધ્રુને અવારનવાર કહી રાખતા મહારાજને કહેશો તો આપણે ત્યાં જરૂરથી પારણું બંધાશે વાલાધ્રુ તેમને જ્ઞાન વાર્તા કરીને સમજાવતા પણ તેમની આ ઈચ્છા ટળતી જ ન હતી એકવાર અવલબાઈએ જાતે જ મહારાજ સમક્ષ હાથ જોડીને કહ્યું મહારાજ તમે તો કરુણા સાગર છો મારું દુઃખ જાણો જ છો છતાંય આપને વિનંતી કર્યા વગર રહેવાતું નથી પ્રભુ મારી પુત્ર પ્રાપ્તિની ખોટ આપ પૂરી કરી દો મહારાજે આ વિનંતી સાંભળીને મોહકસ્મિત કર્યું મહારાજની ઈચ્છા આ બ્રાહ્મણ પતિ પત્નીને છેલ્લો જન્મ કરાવવાની હતી જો પુત્ર જન્મ થાય તો વાસના વધવા લાગે અને તો તેમના પુનઃ જન્મ પણ વધી જાય મહારાજ આ દંપતી સાથે આમ બને તે ઈચ્છતા ન હતા તે સમયે વાલાભાઈએ તેમના ભાઈના દીકરા તુલસીને સાથે રાખેલો હતો મહારાજે તેને તેડીને અવલબાઈના ખોળામાં મૂકી દેતા કહ્યું લ્યો અવલબાઈ આ તમારી પ્રાર્થનાનું તત્કાળ ફળ દઈએ છીએ હવેથી આ તુલસી તમારો જ પુત્ર છે તેમ ગણીને તેનું પાલન પોષણ કરજો ભણાવજો અને તુલસી સારો સત્સંગી બનશે વાલા ધ્રુવ તથા અવલબાઈ આ રીતે પુત્ર પ્રાપ્તિ તથા ખૂબ જ રાજી થયા મહારાજની આજ્ઞાને મસ્તક પર ચડાવી અવલબાઈ જીવન પરથી લાગે છે ને કે મહારાજ અંતર્યામી છે સર્વોપરી છે કરતા હરતા છે અને જે કરતા હશે તે બધું બરાબર જ કરતા હશે જય સ્વામિનારાયણ